કપરાડાના નાનાપુરા ખાતે ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીના પ્રચાર અર્થે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયેલ સભામાં મંત્રી રમણ પાટકરે તેમના પ્રવચનમાં બફાટ કરતા જણાવ્યું હતું કે જીતુ ચૌધરી અગાઉ કોંગ્રેસમાં હોવાથી સરકાર દ્વારા ઓછી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવાના કારણે વિકાસના કામો થતા ન હતા. જો કે રમણ પાટકરના વણીના વિલાસના કારણે કોંગ્રેસનો મુદ્દો મળી આ જતા અત્યાર સુધી કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર કોંગ્રેસના મત વિસ્તારમાં ગ્રાન્ટ ફાળવણીના મુદ્દે કિન્નર ખોની રાખતી હોવાના આક્ષેપને ભાજપ સરકારના મંત્રીએ સમર્થન આપ્યું હતું. વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભામાં બેઠકની પેટા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ તરફથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધુરા સંભાળી હતી અને કપરાડા તાલુકાના નાનાપોડામાં એક જંગી જાહેરસભા સંબોધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરસભામાં રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર પણ ઉપસ્થિત રહ્યા હતા. જો કે પોતાના સંબોધનમાં રમણ પાટકરે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં મોટો બફાટ કર્યો હતો અને તેઓએ લોકોને સંબોધતા સ્વીકાર કર્યું હતું કે જીતુભાઈ ચૌધરી અત્યારના ભાજપના ઉમેદવાર કે જેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે. ત્યારે જીતુભાઈ ચૌધરી જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા એ વખતે જીતુભાઈને ઓછી ગ્રાન્ટ અપાતા હતા. આથી વિકાસના વિસ્તારમાં વિકાસ ઓછો થતો હતો. જો કે હવે તેઓ ભાજપમાં આવી ગયા છે, આથી હવે કપરાડા વિસ્તારનો વિકાસ થશે. આમ રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરે આડકતરી રીતે કોંગ્રેસના ધારાસભ્યોના મત વિસ્તારમાં ઓરમાયું વર્તન રખાતું હોવાનો સ્વીકાર કર્યો હતો. સીએમ વિજય રૂપાણીની હાજરીમાં જાહેર મંચ પર રાજ્યના મંત્રીએ કરેલા નિવેદનને કારણે ખરભરાટ મચી ગયો હતો. તો સભા બાદ જ્યારે રમણ પાટકરનાને તેઓએ અંગે પૂછવામાં આવ્યું ત્યારે પણ તેઓ મીડિયા સામે પણ વાતને વળગી ગયા હતા. તો બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર રમણ પાટકરના નિવેદનનો બચાવ કરવો પડ્યો હતો. મેં આજની જે વિશાળ જનસભા, ખૂબ મોટી સભા હતી, કોરોનાના વચ્ચે પણ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસીને શિસ્તબદ્ધ આખી સભા થઈ છે. એના ઉપરથી સ્પષ્ટ દેખાય છે કે કપરાડામાં જંગી બહુમતીએ ભારતીય જનતા પાર્ટી વિજયી બનશે અને આઠે આઠ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીને જેટલો, તે બધી સીટ કોંગ્રેસની હતી, જેટલો વકરો એટલો નફો જ છે, કોઈ નુકસાન કોંગ્રેસને જ છે. નહીં, અમે ગઈ વિધાનસભામાં બધા બિલ પારિત કર્યા છે, કાયદા બનાવ્યા છે. સામાન્ય માણસોને જે મુશ્કેલી પડે છે, માફિયા, ગુંડા, ભૂમાફિયા, આ બધા લોકોને કારણે લોકો હેરાન ન થવું પડે, કાયદામાં ઢીલાશ હતી, જામીન લઈને છૂટી જતા હતા, એ હવે છૂટી નહીં શકે. 7 વર્ષની કેદ એટલે બિનજામીન લાયક ગુના એને ગણી અને પોલીસને સત્તા આપી છે. એટલે આવનારા દિવસોમાં ગુંડાઓએ ગુંડાગીરી છોડવી જ પડે, નહીં તો ગુજરાત છોડવું પડે. એમ ભવિષ્યવાણી નથી, એ તો સામાન્ય છોકરાને ખબર છે કે કોંગ્રેસમાં જે ચાલી રહ્યું છે. હમણાં હાલ્યોને અમદાવાદમાં વિરોધ પક્ષના નેતા દિનેશ શર્મા એ રાજીનામું આપ્યું ને બધું માથાજીક થઈ. આ બધું લોકો જોવે છે, આખા ભવિષ્યવાણી જ્યોતિષ તરીકે નથી કીધું, સામાન્ય માણસ સમજે છે કે હવે કોંગ્રેસ પતી ગઈ છે. આથી કહેવાનો રમણભાઈનો મતલબ એ હતો કે વિરોધ પક્ષ એટલે કોંગ્રેસના ધારાસભ્યોને વિકાસમાં રસ નથી હોતો, કોંગ્રેસ પાર્ટીના વિરોધના નાટકોના કાર્યક્રમોમાંથી જ નવરાનત થતા, પ્રજાના વિકાસના કામમાં ધ્યાન આપી શકાતું નથી. હવે એને કારણે ભૂતકાળમાં કામો નથી થયા, હવે જીતુભાઈ ભાજપના ધારાસભ્ય બનશે, અડધી રાત્રે મંત્રીઓ પાસે ભાજપના જઈને કામ કરાવશે, તો અત્યારે હવે જીતુભાઈ ખૂબ વધુ સારા કામ કરી શકશે. આ વાત કહેવાનો શું, એટલે મેં તો જવાબ આપ્યા નથી રે, મારા ભાષામાં આપ્યા કે દારૂ પકડાય છે એનો મતલબ જ એ છે અમે પકડીએ છીએ. તમે નહોતા પકડતા, તમે બુટલેગરોને આશરો આપતા હતા, અમે દારૂ પકડીએ છીએ. અને આ માટે દરરોજ છાપામાં ફોટા આવે છે કે આજે આટલા કરોડનો દારૂ પકડાનો, આજે આટલા કરોડનો પકડાનો. સ્પષ્ટ છે ને, ભાજપના ધારાસભ્ય હોય ત્યાં 100% રકમ વપરાય છે, અને જ્યાં ભાજપના ધારાસભ્ય ન હોય, કોંગ્રેસના ધારાસભ્ય હોય, તમારા પાર્ટીના આગેવાન હોય, એને પણ અમારે હાચવવું પડે. એટલે 60% અમે પાર્ટીના માણસોને આપીએ, પછી જનતા પાર્ટીના આગેવાનો દ્વારા વિકાસના કામો થાય, અને 40% અહીંયા કોંગ્રેસ થશે એના દ્વારા થાય. એના કારણે એમણે આપેલા વચનો પ્રમાણે કામ ન થતો. સર્વાંગી વિકાસ કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી તંત્ર મહત્વનું છે.